અસ્સલામ વાલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં ગણિતનો વિષય છે તો ગણિતમાં આપણે રિવિઝન કરીશું. આપણે એસાઇનમેન્ટ પતી ગયું છે તો તમે એસાઇનમેન્ટ મેં જે તમને કરાવી એ હિસાબથી તમે એસાઇનમેન્ટમાં અને નોટમાં બંનેમાં લખી નાખ્યું હશે. હવે આપણે ફરી રિવિઝન કરીશું બીજી વખત. તો હવે આપણે રિવિઝનમાં શું લઈશું, 1 થી 20 આવડે છે ને બાળકો આપણને 1 થી 20, તો આપણે ફરી શીખીશું. તો એક અડે એક સામે આપણે એક લખીશું. એક શું કહેવાય બાળકો, એક ઊભી લીટી આડી લીટી અને ગોળ મીંડું, આવડે છે ને બાળકો તમને એક. તો એક પછી એક પછી શું આવે, બે રકાર ઊભી લીટી થોડુંક ખેંચવાનું, બ ગળે બે પછી બ ગળે બે પછી શું આવે બાળકો, ત્ર ગળે ત્રણ સામે તગડે ત્રણની લાઈન કરવાની. અને કેવી રીતે લખવાનું છે આપણે બોલી બોલીને, ત્રગડ ત્રણ પછી શું આવે, ચોગડે ચાર ચોગડે ચાર સામે ચોગડે ચારની લાઈન કરવાની. પછી ચોગડે ચાર પછી શું આવે બાળકો, પાંચ અડે પાંચ સામે પાંચ અડે પાંચની લાઈન કરવાની. અને કેવી રીતે લખવાનું છે આપણે બાળકો બોલી બોલીને લખીશું ને તો આપણને અંક ઓળખતા આવડશે. પાંચ અડે પાંચ પછી છ ગળે છ પાંચ પછી શું આવે, છ આવે છ સામે આપણે છની લાઈન કરવાની, છ ગળે છની લાઈન કરવાની. પછી છ ગળે છ પછી સાત અડે સાત છ પછી સાત આવે, તો સાત અડે સાતની લાઈન કરવાની. પછી સાત પછી આઠ આવે, તો આઠ સામે આઠની લાઈન કરવાની, આઠ અડે આઠ આઠ પછી નવ આવે, તો નવ સામે નવની લાઈન કરવાની, નવ અડે નવ. એ તો બોલી બોલીને આપણે લખવાનું છે, નવ અડે નવ. અને નવ અડે નવ પછી શું આવે, એકડે મીંડે દસ. નવ પછી દસ આવે, એકડે મીંડે દસ. તો દસ સામે આપણે દસની લાઈન કરવાની. પછી દસ પછી શું આવે બાળકો, બે એકડા અગિયાર. દસ પછી અગિયાર આવે, બે એકડા અગિયાર. એકડેક અને એની બાજુમાં ફરી એકડેક, બે એકડા અગિયાર. પછી અગિયાર પછી શું આવે બાળકો, એકડ બગડ બાર. અગિયાર પછી બાર આવે, એકડ બગડ બાર. એકડે એક અને એની બાજુમાં બગડે બે, તો શું કહેવાય, એકડ બગડ બાર. બોલી બોલીને લખવાનું છે આપણે, એકડ બગડ બાર. પછી એકડ બગડ બાર પછી શું આવે બાળકો, એકડ તગડ તેર. એકડ એક અને એની બાજુમાં ત્રગડે ત્રણ. એકડ તગડ તેર. એકડ એક અને એની બાજુમાં ત્રગડે ત્રણ. એકડ તગડ તેર. પછી એકડ તગડ તેર પછી બાળકો એકડ ચોગડ ચૌદ. તેર પછી ચૌદ આવે, તો ચૌદ સામે આપણે ચૌદની લાઈન કરવાની, એકડ ચોગડ ચૌદ. પછી એકડ ચોગડ ચૌદ પછી બાળકો શું આવે, એકડ પાછળ 15. એકડ એક અને એની બાજુમાં પાછળે 5. એકડ પાછળ 15. ચૌદ પછી 15 આવે, એકડ પાછળ 15. તો 15 સામે આપણે 15ની લાઈન કરવાની. બોલી બોલીને લખવાનું છે, એકડ પાછળ 15. પછી એકડ પાછળ 15 પછી બાળકો એકડ છગડ 16. એકડ એક અને એની બાજુમાં છગડે 6. એકડ છગડ 16. તો 16 સામે આપણે 16ની લાઈન કરવાની, એકડ છગડ 16. એકડ છગડ 16 સામે 16ની લાઈન કરવાની. પછી 16 પછી શું આવે બાળકો, એકડ સાતર 17. એકડ એક અને બાજુમાં 7 અડે 7. એકડ સાતર 17.
તો 17 સામે આપણે 17ની લાઈન કરવાની, એકડ 17 17, એકડ એક, બાજુમાં 7 7, પછી 17 પછી બાળકો શું આવે 18, એકડ 8 18, એકડ એક અને બાજુમાં 8 8, એકડ 8 18, એકડ 8 18, 17 પછી 18 આવે, એકડ 8 18, એકડ 8 18, પછી 18 પછી શું આવે બાળકો 19, એકડ 90 19, તો 18 પછી આપણે 19ની લાઈન કરવાની, એકડ 90 19, એકડ એક અને બાજુમાં 90 એ 9, એકડ 90 19, એકડ 90 19, પછી 19 પછી બાળકો છેલ્લા શું આવે બગડે ને મીંડે 20, બગડે 2 અને બાજુમાં ગોળ મીંડું, બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે ને મીંડે 20, એટલે બાળકો તમારે એકથી લઈ, એકડ એકથી લઈ અને એકડે મીંડે 20 સુધી આખું પેજ ભરીને ક્લાસવર્કમાં અને હોમવર્કમાં પણ તમારે આ જ લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.